સુરતના વરાછા વિસ્તારમાં આવેલા કમલપાર્ક સોસાયટીમાં આઈસ્ક્રીમની દુકાનમાં આગની ઘટના બની હતી। આગના પગલે દુકાનમાં રહેલો માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો। ઘટનાના પગલે ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો। સુરત શહેરમાં છાસવારે આજની ઘટના બની રહી છે। ક્યાંક દુકાનમાં તો ક્યાંક શોપિંગ મોલમાં અનેક જગ્યાએ આગની ઘટનાઓના પગલે મોટું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે ફરી એકવાર આગની ઘટના સામે આવી હતી। સુરતના વરાછા વિસ્તારમાં આવેલા કમલપાર્ક સોસાયટીમાં એક આઈસ્ક્રીમની દુકાનમાં આગ લાગી હતી। આગની ઘટનાના પગલે આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગતા સ્થાનિક એકઠા થઈ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી। ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। આગની ઘટનામાં આઈસ્ક્રીમની દુકાનમાં રહેલો માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો। આઈસ્ક્રીમની દુકાનના શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સેવાઈ રહ્યું છે। આગની ઘટનામાં કોઈ જાનહાની ન થતાં સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો। ઇન્ચાર્જ ફાયર ઓફિસર વીએન રોજીવાડિયા કાપોદરા ફાયર સ્ટેશન, અમને કાપોદરા ખાતે કોલ મળવા આપ્યો હતો કે ફાયર કંટ્રોલ દ્વારા કે ભાઈ એક કમલપાર્ક માતાવાડી સરકારી સ્કૂલની પાછળ એક દુકાનમાં આગ છે, જે આઈસ્ક્રીમની દુકાન છે। જે ઘટનાસ્થળે આવીને તપાસ કરતા આગ માલુમ પડેલ અને કોઈ જાનહાની થયેલી નથી। હાલ પોલીસની કામગીરી ચાલુ છે। આઈસ્ક્રીમ બનાવવાની દુકાન છે, આઈસ્ક્રીમના ફ્રીજો અંદર છે અને શોર્ટ સર્કિટ થવાનું કારણ જાણવા કોઈ આગમાં કોઈ જાણા નહીં થવા ના કોઈ જાણા નહીં છે।